સલ્ફેટ
કે અહીંયા છે ને આ બે આયન છે આ CO H2N CH2 CH2 NH2 આવા બે આયન છે ને તમે જો નીચે બે લખેલું છે બરોબર ઈ બે લખેલું છે તો એને કારણે જે ની શું થઈ જશે જો તમે ઓક્સિડેશન આ નક્કી કરો ને એટલે આ રીતે થાય કે કોબાલ્ટ 3 સલ્ફર હવે ઓક્સિડેશન આંકમાં આપણે જોઈએ કે કઈ રીતે થશે પણ ખાસ પહેલા એક એક વસ્તુ જોઈએ તો કે અહીંયા આપણે ત્રણ જે છે ઈ આપણને ઇથેન 1 2 ડાયમાઇન આપેલું છે એટલે અહીં આપણે 30 એવો પછી એક ઉદાહરણ જો આપણે જોઈએ તો આવી રીતે કે CR NH3 3 H2O3 અને Cl3 બરોબર હવે જો આનું નામ લખવું હોય તો કઈ રીતે ખાલી આની વાત કરું છું બરોબર મેઇન જે નિયમ છે એની ઉપર થી તો અહીંયા તમે જો કે આનું નામ થાય ટ્રાઈ એમાઇન સોરી ટ્રાઈ એમાઇન ટ્રાઈ એમાઇન ટ્રાઈ એક્વા ટ્રાઈ એક્વા ક્રોમિયમ ક્રોમિયમ 3 સલ્ફેટો બરાબર સલ્ફેટો
આવી રીતે જે છે તો નામકરણ કરવામાં આવા બીજા ઘણા બધા ઋણ આયનો છે બરોબર જેમ જેમ ધારો કે આપણે જે ઉદાહરણ જે છે લઈએ કે તમને આ રીતે આપેલું હોય કે Br- ધારો કે તમને આપેલું છે બરોબર તેને કહેવાય બ્રોમાઇડ આયન Br- તમારી પાસે હશે તેને કહેવાય બ્રોમાઇડ આયન તો આ જે બ્રોમાઇડ આયન છે તેને કહેવાય બ્રોમિડો બ્રોમિડો આ ઋણ ની વાત બરાબર કે ઋણ હોય ત્યારે તમારે ઉપરથી રગડવાનું થશે તમને એક આખું મટીરીયલમાં ટેબલ આપેલું છે જેમાં ઘણા બધા એક દંતીય ઋણ લિગેન્ડ છે અને એના કઈ રીતે તમારે જ્યારે આઈયુપીએસી નામકરણ કરો ત્યારે નામ લખવાના થશે એની વાત કરેલી છે હવે જો ધન અને ઋણ લિગેન્ડ ધન અને તટસ્થ લિગેન્ડ છે એ ધન અને તટસ્થ લિગેન્ડમાં મેં તમને એવું કીધું હતું કે આમાં તમારે જે છે એ જેના કોઈ નિયમને રાખવા બરાબર એટલે ધારો કે આવી રીતે વાત કરી પણ અહીંયા ફેરફાર છે બરાબર જેમ ધન અને તટસ્થમાં મેં તમને કીધું ને કે એના નામ એવી રીતે મૂકી દેવાના પણ NH3 આ NH3 આ NH3 તટસ્થ એક દંતીય લિગેન્ડ છે બરાબર આપણે જે લિગેન્ડના પ્રકારમાં જોયું તો આ એમોનિયા છે આનું નામ એમોનિયા છે પણ જ્યારે તમે આનું IUPAC નામ લખો ત્યારે એને તમારે એમોનિયા એવું લગાડવાનું નહીં થાય પણ એ લગાડવાનું થશે MY અહીંયા ધારો કે H2O આવે છે બરાબર તો H2 હોય છે એને આપણે પાણી એવું કહીએ તો અહીંયા તમે ખાસ જે છે જો કે અહીંયા H2O હતું ને ત્યારે મેં એવું લખ્યું કે એક્વા તો અહીંયા હું જેને નામ લખું તો જો કે ટ્રાઇ એમાઇન ટ્રાઇ એક્વા ક્રોમિયમ 3 ક્લોરાઇડ એવું લખ્યું હવે ધારો કે જો જેનો નિયમ હતો કે તટસ્થ અને ઘન લિગેન્ડ હોય તો એ જ નામ રાખો તો અહીંયા કાકા હું નામ કે ટ્રાઇ એમોનિયા ટ્રાઇ પાણી ક્રોમિયમ 3 ક્લોરાઇડ પણ અમુક જે અપવાદ છે બરાબર તમને ખબર જ છે કે આપણે અપવાદથી જે છે યાર અંદર ઘેરાયેલા હોય એટલે NH3 માં તમને રગડવાનું થશે એમાં જો તમને H2O આપેલો હોય તો અહીંયા થી જશે એક્વા CO હોય તો આને કહેવાય કાર્બોનિક બાકી તમે જુઓ કે જે આપણે અહીંયા આવી રીતનો સંયોજન હતો ત્યાં કે આ CH2 NH2 CH2 NH2 આનું નામ આપણે જે બધું એમને બદલી ગયું કે આનું નામ થઈ છે 1 2 1 2 ડાયમાઇન બરાબર એટલે આ જે મેઇન ત્રણ અપવાદ છે તે તમને જોવા મળશે તો આ તટસ્થ એક દંતીય લિગેન્ડ તમને જોવા મળશે આવા ઘણા બધા જે છે એ લિગેન્ડના પ્રકાર એટલે કે કઈ રીતે તમને લિગેન્ડ આપેલા હોય તો હવે તમે જોવો ને તો દ્વિદંતીયમાં જે આપણે તમને ઋણ લિગેન્ડનો તમને ઉદાહરણ દો તો આ CH2 NH2 C-O-, અને કહેવાય ગ્લાયસિનેટો ગ્લાયસિનેટો બરાબર આ ગ્લાયસિનેટો જે દ્વિદંતીય ઋણ આયન છે અહીંયા જે નાઇટ્રોજન પાસે જે અવરકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે ઋણ એન્ટર છે ને અહીંયા તમે જુઓ કે જે ઋણ તો છે તે અહીંયા ધારક છે તો આ રીતે તમારી પાસે કોઈ ઋણ લિગેન્ડ હોય એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું થશે ધન અને તટસ્થ માટે તો એનું નામ એમ નેમ જ મૂકવાનું થશે હવે ખાસ આપ જો જુઓ કે તો હવે અહીંયા તમને ખબર પડી હોય કે અહીંયા જે મેં ઉપર નામ લખ્યું ને કે આ પોટેશિયમ પહેલા અહીંયાથી જોઈએ કે પોટેશિયમ હેક્સાસાઇનો બરાબર એ ફેરેટ ને આજે ઘણી ભૂલી જતો કે કેમ મેં ફેરેટ લખ્યું તો પોટેશિયમ હેક્સાસાઇનો માં સાઇનો કેમ આવ્યું તો કે CN એ ઋણ લિગેન્ડ છે એટલે સાઇનેટ માટે આપણે સાઇનો એવી રીતે લખી લઈએ આ વાત થઈ જનરલ અહીંયા તમે જો કે આપણી પાસે તટસ્થ એટલે જે કાર્બનિક સંયોજન છે એનું નામ ને આપણે એવી રીતે ઋણ ધન અને તટસ્થ માટે આપણે આવી રીતે નામ લખવાનું લિગેન્ડ કેવું વાત કરી પણ હવે ધારો કે તમને જે સહવર્ત સંયોજક આપેલું છે એ સહવર્ત સંયોજકમાં એક થી વધારે લિગેન્ડ છે જુદા જુદા અહીંયા તમે ઉદાહરણ જુઓ ને તો મેં લખેલું છે કે NH3 છે અને H2O છે હમણાં જ્યારે આપણે આગળ નામકરણ કરશું તો એમાં તમને ખબર પડશે જ્યારે એક કરતા વધારે લિગેન્ડ હોય અને જો બે લિગેન્ડ જુદા જુદા હોય તો એ સમયે શું પરિસ્થિતિ થશે તો આપણે આલ્ફાબેટિકલ રીતે કાર્બન કાર્બનિક સંયોજકમાં લખતા ને એવી રીતે લખવાનું થશે એટલે જો એક થી વધારે જુદા જુદા લિગેન્ડ કાર્બનિક સંયોજકમાં આવેલા હોય તો જે આલ્ફાબેટિક રીતે જે છે જે પહેલા આવતું એનું તમારે નામકરણ કરવાનું થશે હવે અહીંયા ઓલું 20 30 ડાય ટ્રાય ટેટ્રા એ બધી વસ્તુને તમારે અવગણવાની છે એ તમને ખબર છે કે IUPAC માં એ 20 30 ડાય ટ્રાય કે ટેટ્રા ને જે છે તમારે આલ્ફાબેટિકમાં નથી લખવાનું ખાસ કરીને આનવાર એક લખી નાખવાની અંદર પેટા માટે કે જો જો સવર્ગ સંયોજનમાં જો સવર્ગ સંયોજનમાં
एक करता वधारे जुदा जुदा एक करता वधारे जुदा जुदा लिगेंड होय त्यारे तेनुं नामकरण त्यारे त्यारे તેને આલ્ફાબેટિક પ્યોર દેશીમાં આપણે દર વખતે લખીએ છીએ તમને ખબર છે આલ્ફાબેટિક રીતે નામ બરાબર તો આ મેઈન જે છે એ આપણો બીજો ભાગ જે છે પૂરો થયો ખાસ તમે આ બધું જોશો ને એટલે તમને ખ્યાલ આવશે કે પહેલા આપણે વાત કરી કે આ પ્રતિયાયન કે સવર્ગ સંયોજન છે એ સવર્ગ સંયોજનની જો પહેલા કે પછી હોય તો એનું સીધે સીધે એવી રીતે નામ લખી નાખવાનું પછી આપણે લિગેન્ડની સંખ્યા માટે વાત કરી કે ડાઈ ટ્રાઈ ટેટ્રા જો કાર્બનિક સંયોજન હોય તો 20 30 એવી રીતે નામ લખવાનું થશે લિગેન્ડનું નામ અહીંયા તમે જુઓ કે જો ઋણ હશે બરોબર તો એમાં આપણે ઓ પ્રત્યય લગાડશું એવી રીતે જો ધન કે તટસ્થ હોય તો એમાં આપણે એનું નામ એવી રીતે લખશું એમાં એક આપણે અપવાદ જે છે જોયા એને સ્ત્રી છે એમોનિયા છે તો એ આપણે એમાં એવું કીધું H2O એટલે એને આપણે અહીંયા તમે જો કે અહીંયા
આવું છે એને આપણે કાઢીશું એમાં શું થશે કે આ ધન સવર્ગાયન છે ધાતુ મારી માં કઈ છે કોબાલ્ટ છે તો જો મેં જે નામ લખ્યું એ ખાલી કેવું છે કોબાલ્ટ એવું ને ઉત્તર એને આપણે લખીને એટલે કે જો ઋણ સવર્ગાયન હશે તો ધાતુની ફરતે તમારે એડ પ્રત્યય ઉપયોગ થશે જો ધન કે ડટ જ હોય તો કોઈ ટેન્શન નથી એટલે આ મેઈન વાત તો તમે તાત્પર્ય જો અને કે જો ઋણ હોય ને તો પ્રોબ્લેમ પડે બાકી તો જે છે એ સીધું સીધું આપણે લખી નાખવાનું કે ભાઈ ઓક્સિડેશન તો હવે તમને બધાને ખબર જ છે કે કઈ રીતે છે પણ મેઈન ખાસ આ જે તમને રોમન આકૃતિ દેખાય છે ને સાઈડમાં લખી નાખું કે આનું નામ તમે જો તો આવી રીતે નામ છે પોટેશિયમ હેક્સા સાઇનો ફેરેટ 2 બરાબર તો પોટેશિયમ હેક્સા સાઇનો ફેરેટ માં આપણે બધી વસ્તુ જોઈ લીધી હતી કે પોટેશિયમ શું છે બરાબર હેક્સામિયમ 5 સાઇનો કેમ લગાડું અને ફેરેટ જે છે કે રીતે આ બે ને તમને દર્શાવેલ ઓક્સિડેશન આ એટલે જે તમને ઓક્સિડેશન આંક મળે એને તમારે રોમક આંકની અંદર લખવાનું થશે જેમ કે અહીંયા ઉદાહરણ એક આપણે જોઈએ ને તો જે અહીંયા આપેલું છે કે Cu NH3 4 અને SO4 તો આનો ઓક્સિડેશન આંક કેવી રીતે શોધવાનો એની આપણે ચર્ચા કરી છે જ્યારે આપણે પેલી ટર્મિનોલોજી જોઈ હતી એની અંદર સિમ્પલ છે મેં તમને વાત કરી હતી કે આ વિકાસ જો આને કેવો લીધો છે તટસ્થ હવે તટસ્થ છે તો એની ઉપર તમને વીજભાર જોવા મળશે નહીં વીજભાર નહીં હોય આવું આપણે પ્યોર દેશમાં લખે કેમ કે આપણે સમજવાનું રહેતા તો અહીંયા હું ધારેલો x આનો શોધવાનું છે લિગેન્ડ તો ઇલેક્ટ્રોન્યુક્લિયસનું દાન કરે છે એટલે તેથી x પ્લસ આની માટે થીટા છે 0 માઇનસ 2 બરાબર 0 એટલે તેથી x માઇનસ 2 બરાબર 0 એટલે તેથી x બરાબર 2 નહીં આનો ઓક્સિડેશન આ કોપરનો કેટલો થશે 2 આ બાજુ તમે છે અવિને જો તો આપણે ઉદાહરણ એવું લખ્યું નથી આનું નામ જે છે ને એવું થશે તો કે આનું નામ જો મારે લખવું હોય તો કાકા કેવી રીતે થાય કે ટેટ્રા જો ચાર છે એટલે અમે લીધું ટેટ્રા NH3 છે એટલે એને કહેવાય MI હવે જો તો ધન છે કે ઋણ છે તો કે ધન સવર્ગાયન છે એટલે સીધું ખાલી હું આમ લખીશ કે કોબાલ્ટ હવે લખવાનો એનો ઓક્સિડેશન કેટલો થયો 2 તો અહીંયા આવી જશે 2 બરાબર બે નો ઓક્સિડેશન આંક છેલ્લે જે આપણી પાસે SO4 છે SO4 ને આપણે કહીએ સલ્ફેટ આયન તો એ લખી નાખો સલ્ફેટ રેડી છે દોસ્તો હજી એક આપણે જોઈએ ઉદાહરણ લઈને તો એટલે બધે તમે ટેન્શન ની અંદર ન આવી જતા કે આમ ફટાફટ આને પતાવી દીધું અહીં આપણે એક ઉદાહરણ લઈએ CO Cr Cr NH3 H2O3 અને Cl હવે ખાસિયત જો કે આ જે છે આ એટલે કોણ આ NH3 બરોબર આ NH3 અને આ જે H2O આ બે આપણી પાસે તટસ્થ એકદંતીય લિગેન્ડ છે તટસ્થ એકદંતીય લિગેન્ડ તો તટસ્થ એકદંતીય લિગેન્ડ છે એની ઉપર તો કોઈ વીજભાર રહેવાનો નથી એટલે જો આનો ઓક્સિડેશન આંક મને લખવો હોય તો કેટલો થશે કે અહીંયા x + 0 + 0 અહીંયા માઇનસ 3 બરાબર 0 તેથી x બરાબર 3 જ્ઞાનો જો આયુપીએસસી ના હમણાં આપણે થોડી વાર પહેલા તે લખ્યું બરાબર જો આ ઋણ નથી પણ કેવો છે ધન સવર્ગાયન એટલે જ્ઞાન આયુપીએસસી નામ જો લખવું હોય તો ટ્રાઈ એમઆઈ બરાબર ટ્રાઈ એમઆઈ આલ્ફાબેટિક પ્રમાણે એક થી વધારે લિગેન્ડ છે એટલે આલ્ફાબેટિક પ્રમાણે પહેલા આવશે એમઆઈ ટ્રાઈ એમઆઈ ટ્રાઈ એક્વા હવે જો હવે જે વસ્તુ આવશે લિગેન્ડ નામ લખી રાખ્યું એની પછી આવશે ધાતુનું એટલે આવશે ક્રોમિયમ પછી શું થઈ જશે ઓક્સિડેશન આંક કેટલો ઓક્સિડેશન આંક મળ્યો 3 થઈ જશે 3 ઓક્સિડેશન આંક ને છેલ્લે ક્લોરાઇડ આ એ બરાબર તો આવી રીતે ઓક્સિડેશન આંક જે છે એની ગણતરી કરવાની થશે બરાબર જે રીતે તમને વીજભાર આપેલ હોય જે લિગેન્ડ હોય લિગેન્ડ ઉપર જે વીજભાર આપેલ હોય એની ગણતરી મુજબ તમારે એનો ઓક્સિડેશન આંક ની ધાતુ આયનો શોધવાનો થશે હમણાં આપણે આયુપીએસસી નામને ધીમે ધીમે સોલ્વ કરશું બરાબર એટલે તમને વધારે ખ્યાલ આવશે હવે અહીં એક
એ કયો આયન છે એની ઉપર કયો વિધવા છે બરોબર તમને આખું ટેબલ એક આપેલું છે ને મટીરીયલ એની અંદર ઘણા બધા આયનો 99% એ આયનની બહાર જે છે એ તમને જે છે નહીં પૂછે કોમન છે આયન હશે ને એ મેં અહીંયા તમને લખી દીધા છે તો હવે તમે અહીંયા જુઓ કે આપણે બધી જે મેઇન આઈપીએસી નામકરણ કરવા માટેના જે મેઇન નિયમ હતા એની આપણે મેઇન ટર્મિનોલોજી ચેક કરી કે પ્રતિ આયન કઈ રીતે પહેલાનું જે નામથી નામ ઉપરથી કે જો આ સવર્ગ આયન છે ઈ સવર્ગ આયનની આગળ તમને કોઈ આયન આપેલો હોય તેનું નામ પહેલા લખવાનું જો પછી આપેલો હોય તેનું નામ પછી લખવાનું અહીંયા જો તમે જોશો આપણે ઉદાહરણ લખી નાખીને આખા જે નિયમ અત્યાર સુધીમાં ભણ્યા ઈ તમને મગજમાં ક્લિયર થઈ જાય પછી આપણે ચાર પાંચ આઈપીએસી નામ જોઈએ વધારે આઈપીએસી નામ જોશું પણ પહેલા ચાર પાંચ સીયુ જે આપણું જનરલ ઉદાહરણ છે ખાસ વસ્તુ એક દંતીય લિગેન્ડ છે
કેટલા અહીંયા તમને આપેલા છે NH3 બે છે તો બે ઇલેક્ટ્રોન જો અહીંયા NH3 દાન કરશે એક આ અને એક આ એટલે બે ને ત્રણ ને ચાર એટલે ટોટલ આનો સવર્ગમ તમને કોઈ પૂછે તો સવર્ગમ કેટલો થાય ચાર આનો ઈવન પતિ હવે વાત આવે આનો ઓક્સિડેશન આંક આપણે શોધવો છે તો ઓક્સિડેશન આંક કેવી રીતે શોધા છે તો કે આ તો તટસ્થ થઈ ગયો બરાબર તો અહીંયા જો નીચે લખું બાજુ આને હું લખી નાખું x અહીંયા 0 આ Cl છે એટલે અહીંયા -1 અહીંયાથી જશે -1 બરાબર 0
right oxalato chromate chromate 3 પર બડી આ રીતે આયુપીએસી ના પ્રતિ પ્રતિ જો કે અહીંયા તમને આપ્યું છે કે K3 એટલે પોટેશિયમ C2O4 3 એટલે ટ્રાઈ ઓક્સેલેટો ક્રોમેટ 3 ઓક્સિડેશન અને મેં તમને સાઈડમાં લખીને દેખાડ્યો છે હવે અહીંયા ખાસ ધ્યાન દીજો કે આનું જો આયુપીએસી નામ લખો તો આનું આયુપીએસી નામ કઈ રીતે થાય કે COCl2 CN2 અને Cl2 પહેલા તો અહીંયા તમને ખબર પડી જવી જોઈએ કે આ સંકીર્ણ આયન એટલે કે જે સવર્ગ આયન છે કેવો છે ધન છે કે ઋણ છે તો કે ધન છે ધન છે એટલે એમાં કોઈ એડમેન્ટ પ્રત્યે ધાતુને લગાડવાનું નહીં થાય બીજી વસ્તુ હવે આનો ઓક્સિડેશન આ આપણે નક્કી કરવાનું થાય એક ખાસ વસ્તુ તમે અહીંયા જોવો તો અહીંયા છે ખાલી Cl તમને આપેલું છે એટલે COCl EN twice અને Cl2 જે છે એ થાય ઓક્સિડેશન આ જો તમારે નક્કી કરવું હોય તો આ તો EN2 છે એટલે કે કાર્બનિક એક સંયોજન છે તટસ્થ દ્વિધંતી એલિમેન્ટ એટલે EN નું દ્વિધાંશ 0 ફરી એક વખત રિપીટ કરું છું ખાસ ધ્યાનથી સમજો તટસ્થ હશે તમારી પાસે એનું જે વિજભાર હશે એ કોઈ વિજભાર નહીં હોય તો એને કારણે ન્યા તમારે એનો ઓક્સિડેશન આ ગણતરી કરતી વખતે 0 લેવાનું થશે તો અહીંયા હું સાઈડમાં અહીં મૂકું છું જોજો કે કોબાલ્ટ માટે મને ધરી લો x પ્લસ અહીંયા થી કે માઈનસ 1 અહીંયા થી જા છે 0 માઈનસ 2 બરાબર 0 એટલે તેથી x માઈનસ 3 બરાબર 0 અને તેથી x બરાબર 4 હવે ઓક્સિડેશન આ તમને ખાસ શોધતા આવડે ને કે કઈ રીતે ઓક્સિડેશન આ થાય તો હવે જો આનું નામકરણ કરવાનું છે તો નામકરણ કરવામાં કઈ રીતે થશે પહેલા તો કે અહીંયા તમને આપેલું છે બે ઇથેન 1-2 ડાયમાઇન આપેલા છે બરાબર અને એક ક્લોરાઇડ છે તો પહેલા અહીં આવશે ક્લોરાઇડો ક્લોરાઇડો 20 ઇથેન 1-2 ડાઈ એમાઇન એ નીચે લખું છું જો કે અહીંયા લખી નાખું ડાઈ એમાઇન કોબાલ્ટ કોબાલ્ટ 3 ક્લોરાઇડ બરાબર ક્લોરાઇડ ઓફ 20 ઇથેન 1-2 ડાઈ એમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ એની પછી આ થોડું આમ ઢાળ નીચે મેં લખેલું છે એમાં થોડું સીધું કરી નાખો બરાબર કે આ CO NH3 6 Cl હવે આનું નામ તમારે જાતે એક મિનિટ જે છે તમે લખજો ચેક કરજો મારી હારે કે મેં લખ્યો કે વિડિયોને સ્ટોપ એક પર કરીને ટ્રાય કરજો જો આનું નામ આવડી જતો તો થોડુંક જે છે રાજી થાવ કે નહીં વાત કરો નિતર નિયમ બંધ હોય આપણે આપણે આયુપીએસી નામની પ્રેક્ટિસ કરશું ક્યારે પહેલા તો જો કે ધન સવર્ગ આયન છે ધન સવર્ગ આયન છે એટલે એમાં કોઈ એડ કે એવું કઈ પ્રત્યે નહીં લાગે તો પહેલા અહીંયા જે શું દીધા છે કે લિગેન્ડની તમારે સંખ્યા લખવાની થશે એટલે અહીંયા દીધા છે હેક્ઝા હેક્ઝા એમાઇન કોબાલ્ટ ઓક્સિડેશન આયનો કેટલો થશે હું આમ નામ પૂછું જો ઓક્સિડેશન આયનો થશે 3 ને પછી આવશે ક્લોરાઇડ બરોબર ખ્યાલ આવી આખી વસ્તુમાં કે આપણે 3-4 એક જેટલા ઓક્સિડેશન 4 એક જેટલા આપણે આયુપીએસી નામ જોયા ખાસ મેઇન જે તમારે નિયમો પકડીને હાલવાના એ નિયમોમાં શું છે કે પહેલું તમારે ચેક કરવાનું કે સવર્ગ આયન ધન છે કે ઋણ છે જો સવર્ગ આયન ઋણ હોય તો જે ધાતુ છે એમાં એડ પ્રત્યે લગાડવાનો થશે પછી તમારે ચેક કરવાનું થશે કે એની અંદર જે લિગેન્ડ આપેલા છે એ લિગેન્ડ કેવા છે એટલે કે લિગેન્ડ ઋણ છે કે તટસ્થ છે જો લિગેન્ડ ઋણ હોય તો એમાં તમારે ઓ પ્રત્યે લગાડવો પડશે જેમ અમે તમને જનરલ જે ઋણ લિગેન્ડ હતા એકદંતી એની વાત કરી દીધી દ્વિદંતીમાં એક આપણે નવું ઉદાહરણ જોયું ગ્લાયસિન એન્ડ ઓર બાકી ઓક્સેલેટ આયન તો આપણી પાસે તે છે તે ઈ પછી જે પ્રત્યયન હોય ઈ પહેલા કે પછી હોય તેનું નામ સીધે સીધું લખી નાખો અને ઓક્સિડેશન આંક જે છે એને આપણે દેખાડવાનું થશે રોમન આંકમાં દેખાડવાનું થાય તો ખાસ અહીંયા તમને જે છે આયુપીએસી ના નિયમો જે આપણે જોયા ઈ ખ્યાલ આવ્યા છે હું તમને આશા રાખું છું હવે પછીનો જે લેક્ચર હશે એમાં આપણે આયુપીએસી નામની જે છે વધારે પ્રેક્ટિસ કરીશું